વહી ગઈ શર્વરી, તને તકલીફ ન થાય એટલે મોત હારે રમત રમી રહી હતી, પણ એ રમત આજે અચાનક હકીકત બની ગઈ. તને કેવી રીતે કહું કે તારી શૌર્વરી નથી રહી પાર્થ? તેણી, હું તને કઈ પૂછી રહ્યો છું, ક્યાં છે શૌર્વરી? અચ્છા, કે તો તારો રજિસ્ટ્રાર ક્યાં છે? શું થયું, લગ્ન નથી કરવા તારે? મને પહેલેથી જ ખબર હતી કે શૌર્વરી આ બધું સહન નહીં કરી શકે, કે હું એના સિવાય બીજા કોઈનો થઈ જાઉં. જેટલો પ્રેમ હું એને કરું છું ને, એનાથી કેટલોય વધારે પ્રેમ એ મને કરે છે. મારી શૌર્વરી મારાથી નારાજ છે, પણ હું જાણતો હતો કે જેવા એને મારા લગ્નના સમાચાર મળશે ને, તડપી ઉઠશે. બિલકુલ એ જ રીતે જે રીતે હું તડપી ઉઠ્યો હતો ડિવોર્સના પેપર જોઈને. હવે અનુભૂતિ થશે એને કે કેટલો ગાઢ સંબંધ છે અમારો, એવો સંબંધ કે જે છેલ્લા શ્વાસ સુધી ચાલે. અમને જો કોઈ અલગ કરી શકે ને, તો બસ એકમાત્ર મોત છે. તો માની જા કે થઈ ગયા તમે લોકો અલગ. કરી દીધું મોતે બધું ખતમ. આ શું બોલે છે તું? મગજ ખરાબ થઈ ગયું છે તારું? પણ શૌર્વરી આપણને હંમેશા હંમેશા માટે છોડીને વહી ગઈ. મરી ગઈ તારી શૌર્વરી પાર્થ. ઇન્દુ વહુ, બધું ખતમ થઈ ગયું પાર્થ. શું થઈ ગયું છે તને? તને કોનો ફોન આવ્યો હતો? બોલ ને, કોનો ફોન આવ્યો હતો તને? ઇન્દુ, કોનો ફોન હતો? બોલ, કઈક તો બોલ. કઈ બોલતી કેમ નથી? પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો. પોલીસ? હા. શું કહ્યું એ લોકોએ? શૌર્વરી કાર એક્સિડન્ટમાં. એક્સિડન્ટમાં? એ હવે આ દુનિયામાં નહીં રહી બા. તેણી બકવાસ બંધ કર, મોડું બંધ રાખ તારું. હું બકવાસ નથી કરી રહી પાર્થ. ગમે તે બોલ્યા કરે છે. શૌર્વરી ખરેખર આપણને છોડીને વહી ગઈ છે. આપણા બધાય હારેનો સંબંધ તોડીને એવી જગ્યાએ વહી ગઈ છે જ્યાંથી એ ક્યારેય પાછી નહીં આવે. તારી શૌર્વરી મરી ગઈ પાર્થ. આ શું બોલે છે તું? તને ભાન પણ છે કે તું શું બોલે છે? જે કહી રહી છું સાચું કહી રહી છું પાર્થ. હવે શૌર્વરી ક્યારે પાછી નહીં આવે કે આપણને બધાને મૂકીને વહી ગઈ. ક્યારની બકવાસ કરી રહી છે તું? કેટલું જુઠ્ઠું બોલીશ તું? જુઠ્ઠું બોલવું બહુ સરળ છે તારા માટે, પણ મારી શૌર્વરી વિશે આટલું મોટું જુઠ્ઠું બોલવાની હિંમત કેવી રીતે થઈ તારી? બહુ સારી રીતે સમજી રહ્યો છું કે તારા મગજમાં શું ચાલે છે. મારી શૌર્વરી થોડા સમય માટે મારાથી નારાજ છું થઈ ગઈ, હું તો તારા સપના સાકાર કરવા લાગી. હું માનું છું પાર્થ કે હું છું જુઠ્ઠી. કોઈ સંકોચ વિના જુઠ્ઠું બોલી નાખું છું, પણ એટલે ખરાબ નથી કે શૌર્વરીના મોત વિશે જુઠ્ઠું બોલીને મારી શરત પૂરી કરું. જો શૌર્વરી તારે દિલમાં રહેતી હતી ને, તારો પણ એની સાથે દિલનો સંબંધ હતો ને પાર્થ. શૌર્વરી આપણે છોડીને વહી ગઈ, હવે પાછી નહીં આવે.
ચોરવરી હવે આપણી વચ્ચે નથી રહી બેટા. શું પાર્થ? પાર્થ બેટા, શું બોલો છો? આ તમે મારી પોલીસ નો ફોન આવ્યો હતો બેટા. કેવી વાતો કરો છો તમે? મારી વાત સાંભળ બેટા. ભાઈ તમને લોકો ને થઈ જા બેટા. પાર્થ છે બેટા. મેં શૌર્વરી ને ફોન કર્યો કે હું એને મળવા જઈ રહી છું. ના થઈ શકે, શૌર્વરી ને કઈ જ ના થઈ શકે. સંભાળ તારી જાત ને ઇન્દા. શૌર્વરી આપણને છોડીને હંમેશા હંમેશા માટે વહી ગઈ, મરી ગઈ તારી શૌર્વરી પાસે. તેણી સાચું બોલી રહી છે શૌર્વરી, હવે આપણી વચ્ચે નથી રહી બેટા. પાર્થ સંભાળ તારી જાત ને, શાંત થઈ જા પાર્થ, શાંત થઈ જા બેટા. સમય અને પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતા પાર્થ, હિંમતથી કામ લેવું પડશે તારે. જો શૌર્વરી હવે આપણી વચ્ચે નથી રહી પાર્થ, મારી વાત સાંભળ બેટા. આ વાત સાચી છે, શૌર્વરીને પાછી નહીં લાવી શકીએ ઈચ્છીશું તો પણ મારી વાત સાંભળ. આ સમયે ઢીલા પડવાનું નથી તારે, હિંમત રાખવાની છે બેટા. આ સત્ય કડવું છે પણ આ સત્ય તારે સ્વીકારવું જ પડશે. માને ફોન આવ્યો તો ને? કોનો ફોન આવ્યો તો? થોડી વાર પહેલા જ મારી ઇન્સ્પેક્ટર સાથે વાત થઈ બેટા. આ રહ્યો નંબર. હા છે ને? હા.